भक्ति दाभ्याम वैराग्य साम्राज्य पूजनाभ्याम नमो नमः श्री गुरुपादुकाभ्याम सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते वैद्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। मां भगवती राजराजेश्वरी दुर्गानु पावन पर्व आवतीकालथी जयारे शुरू थई रह्यु छे त्यारे प्रथम पहला तो दिवाळीना दिवसो जयारे शुरू थई रह्या छे त्यारे आप सौने એડવાન્સમાં દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય બિનારી જય સિયારામ। હમણાં તકુભાઈએ જે વાત કરી હતી કે મને પણ ખબર નહોતી કે આ રીતે અહીંયા અમારે કડી આવવાનું છે। બે દિવસ પહેલા જ ભાઈનો મને ફોન આવ્યો અને સતત કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે, વ્યસ્ત એટલે કારણ કે મારા આશ્રમની અંદર કોઠારી પણ હું છું, ભંડારી પણ હું છું, ડ્રાઈવર પણ હું છું, મારી દીકરીઓ 45 દીકરીઓ છે એના માટે એની મા પણ હું છું, એના માટે એની બહેન પણ હું છું, એની સારી બહેનપણી પણ હું છું, એટલે બધું બહુ બધી જવાબદારીઓ છે મારા ઉપર। ક્લેપ ગો। એટલે થોડી જવાબદારીઓના હિસાબે, બીજું કોઈ એટલે કે આપણે એમ તો ન કહી શકાય કે કાર્યક્રમમાં હતા, કારણ કે બે વર્ષ સુધી બધા બેઠા હતા, તમે લોકો બેઠા હતા, અમે બેઠા હતા, તમારી પાસે કોઈ ભણવાનું તો આવતું ને અમારી પાસે કોઈ મળવાનું તો આવતું, એટલે બધા બેઠા હતા। એટલે કાર્યક્રમો માટેની કોઈ હું વ્યસ્ત છું એવી મારે વાત નથી કરવી, પણ હું મારા આશ્રમની અંદર મારી જવાબદારીઓ એટલી બધી છે એટલા માટે થોડું મને વિચારવું પડે નહોતું, પણ છતાંય તકુભાઈનો ફોન આવ્યો, હું પહેલી જ વાર એને મળી અને અનાયાસ જ મેં એને હા પણ પાડી દીધી કે હા હું આવું છું, કારણ કે એના અવાજ ઉપરથી મને ખબર પડી ગઈ। ભલે અહીંયા એને મને પરિચય આપ્યો કે દીદીના પ્રદેશમાંથી હું આવું છું, જોકે કચ્છ કાઠિયાવાડની ભૂમિ અમારા અવાજનો રણકો કંઈક જુદો હોય। હા, એમ ખાલી એમને ખોખારો ખાય ને ખોખારા લોકો અમારા પૂછીદા થઈ જાય, તમે જે છે હું વાત કરી રહી છું। અને આજના દિવસે મારા જીતુભાઈ તળાવિયાને યાદ કર્યા, તમારો એવો ભાઈ હતો એ કે મારી અડધી રાતનો ભૂકારો હતો એ, પણ કુદરતી હજમાં નથી, પણ ધનતેરસના આગલા દિવસે જ એને યાદ કરી, ધન્વંતરીનો બહુ મોટો ઉપાસક હતો મારો, એટલે એમને પણ અહીંયાથી યાદ કર્યા છે તકુભાઈ। અને બીજું કે એને એમ કહ્યું કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તમે અમને દરગુજર કરશો, એવું કશું કંઈ થયું જ નથી। હા, એવું કશું થયું નથી। સવારે કઈ રીતે મને ભાઈએ ખાલી એમ કહ્યું, દીદી તમે આટલું અહીં પૂછી લો કે આ સ્કૂલ ક્યાં છે, મેં કીધું ભાઈ એ મને તમે જે લોકેશન મોકલ્યું છે એ મને મળતું નથી, એ એ જેને કહેવાય ને કે એ એની મુવમેન્ટ બંધ છે, એટલે તમે ખાલી આવે મને લઈ જાઓ, આટલી જ વાત હતી, બીજું કશું કંઈ એમાં કંઈ કોઈથી ભૂલ થઈ નથી, અને બધા ખૂબ સરસ રીતે તમે બધા અહીંયા બેઠા છો ને હું પણ ખૂબ ખુશી ખુશી જ આવી છું એમાં। અને તકુભાઈના હાથમાં મેં જયારે બેરકો જોયું ને એટલે મને ખબર પડી ગઈ કે આ બાપુ પ્રેમી વ્યક્તિ છે, મને ખ્યાલ આવી ગયો હતો, એટલે કારણ કે અમે સૌરાષ્ટ્રમાં રહેનારા માણસો તો બાપુના ખોળામાં રમવાવાળા માણસો છીએ, એટલે બહુ સંત પ્રેમી વ્યક્તિ છે, અને મને અહીંયા આવ્યાની ખુશી એ થઈ, કારણ કે અમારી સામે ભલે કદાચ લાખો લોકો બેસીને કથા અમને સાંભળતા હોય, પણ અમારા ટીચર છે બેન વાત કરે ને કે દીદી મારા મામાને ઘરે તમે બે વર્ષ પહેલા કથા, બે ત્રણ વર્ષ પહેલા કથા કરવા આવેલા નિકોલમાં, અમારી બહુ મોટું એક ઇન્ડિકા ઘરઘંટી છે એમને ત્યાં હું કથા કરવા ગયેલી, એટલે બેન યાદ કરાવતા હતા, એને ખબર છે કે હજારોની સંખ્યામાં લોકો અમને સાંભળતા હોય, પણ હું ઘણી વખત એમ કહું, હું જ નહીં તમે બધા શિક્ષકો છો તમને ખબર છે કે સામે કેટલા બેઠા છે બહુ મહત્વનું નથી, કેવા બેઠા છે, ભીડ નહીં ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી નહીં, અહીંયા ક્વોલિટી વાઇઝ તમે બધા શિક્ષકો છો, એટલે શિક્ષક એટલે એને તો માનો દરજ્જો આપવામાં આવ્યો છે, સૌથી પ્રથમ માં ઘડતર કરે અને ત્યારબાદ બીજું ઘડતર જો કોઈ કરે તો એ શિક્ષક કરે છે, એટલે એને માં સમાન કહે છે। આપણે ત્યાં એમ કહીએ ને કે માં હોય તો કેવી હોય, તો કે સાડી પહેરેલી હોય, બંગડી પહેરેલી હોય, એવું જ નહીં, મૂછો વાળી પણ માં હોય, એવું છે। અને શિક્ષક છે એના પ્રત્યે હંમેશા ને માટે આપણને એક પ્રેમ રહ્યો, લાગણી રહી, ભાવ રહ્યા, આજે અમે આટલા
દુનિયાના ખૂણે ખૂણે જઈને કથાઓ કરીએ છીએ, પણ છતાંય અમને અમારી સામે અમારો શિક્ષક સામો મળે એટલે તરત જ એમ હૃદય ઝૂકી જાય, હાથ જોડાય છે, અમારા ટીચર છે, અમારા શિક્ષક છે. અને હું તો એવી ભાગ્યશાળી વ્યક્તિ છું કે અમરેલી મારું નેટિવ પ્લેસ અમરેલી જ છે, પ્રોપર અમરેલી. અને અમરેલીમાં જ મારો પેલો આશ્રમ, બીજો આશ્રમ જે મેં બનાવેલ છે અહીંયા બાલભા ચોકડી પાસે ગાંધીનગરથી માણસા હાઈવે ઉપર મારો આશ્રમ છે. અને ત્યાં જે આશ્રમની અમે જે સ્થાપના કરી છે, જેના મા બાપ ન હોય અથવા તો મા કે બાપ બેમાંથી એક ન હોય, કુદરતી ડેથ થયેલી હોય, એવી દીકરીઓ માટેનું આશ્રય સ્થાન એટલે અમારી શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા છે. ત્યાં અત્યારે 45 દીકરીઓ અમારા આશ્રમની અંદર છે. સૌથી નાની દીકરી 5 વર્ષની છે અને સૌથી મોટી દીકરી મારી સાથે જે આવી છે એ 16 વર્ષની દીકરી છે. પણ બધા હમણાં જે મને વિષય આપવામાં આવ્યો ને કે અહીંયા માનવ જીવનનું મૂલ્ય, અને બીજું શિક્ષકો જયારે બેઠા છું ત્યારે એક વસ્તુ એ પણ છે કે આજે આપણને શિક્ષણ મળી રહ્યું છે. શિક્ષણની વ્યાખ્યા બહુ નાની એવી ડેફિનેશન થઈ ગઈ આપણે ત્યાં, એક પ્રકારની સમજદારી. શિક્ષણ એટલે સમજદારી, આવું નહોતું. આપણે જે આખી વ્યવસ્થા જે હતી, જે બાળકો ગુરુકુલની અંદર ભણવા માટે જતા હતા, આપણે જે આખી પરંપરા હતી, ગુરુને શિષ્ય પ્રત્યેનો જે એક આખો એક ભાવ, એક પ્રકારનો એટેચમેન્ટ, એ અત્યારે કશું જ ન રહ્યું. શિક્ષકથી કંઈ કહેવાય કહેવાતું નથી. એવી રીતે વિદ્યાર્થી છે તો એ પણ સપ્ટેમ્બર થઈ ગયો. ઘણી વખત શિક્ષકો પણ તમારા જેવા બધા સમજદાર ને સરળ લોકો હોય આવું નથી હોતું. ઘણી વખત ત્યાં પણ કંઈક બાય ચાન્સ, ઘણી વખત ઘરેથી કોઈ ખીજાયું હોય અથવા તો ઘરેથી કંઈક ઝઘડો, શિક્ષક પાછો વિદ્યાર્થી ઉપર પણ ઉતરી પડે. અને ઘણી વખત જે વિદ્યાર્થી જે છે એ શિક્ષકને સમજી શકતો નથી. એટલે બંને બાજુ આખું સમય સમયનું કામ કરી રહ્યો છે. પણ એવા સમયની અંદર પણ એમાંય દિવાળીના દિવસોમાં, દિવાળીના દિવસોમાં ભાઈઓ બહુ બીઝી હોય, માર્યા સાહેબ કરે, માર્યા સાહેબ. તો હમણાં એક નોંધ જોક સાંભળ્યો તો પેલો ભાઈ કે સોશિયલ મીડિયાની વાત કરે છે એટલે હમણાં છોકરાઓએ બધું બતાવે મને, તો એમાં જોક હતો પેલો ભાઈ આમ જમવા બેઠો તો આમ ભાત ભાતના ભોજન બધા પીરસાયા, એટલું બધું કે મનપસંદ બધી જ વસ્તુઓ બધી આમ પીરસાઈ ગયા. પેલો કે જો તારે મને જે જીમણ હોય જીમણ, બાકી આ વખતે માળિયામાં હું નહીં જોઈ, આ વખતે માળિયામાં નહીં જોઈ, બે વખતે બહુ ભાગ્યું. એટલે તમે મને અનુભવી છો મારે કઈ તો પછી તો મહાભારત. એટલે માનવ જીવનના મૂલ્યો, આ તો ભણવા માટેની વાત છે, બાકી તો માનવ જીવનના મૂલ્યો જે છે આપણા એ આજ મૂલ્યો છે, એકબીજાને સમજતા થઈએ. પરિવારની અંદર મા બાપ પત્ની પુત્ર પુત્રી જે કઈ છે આપણો આખો પરિવાર છે, નાના બાળકોથી લઈને દાદા દાદી સુધીના, પ્રથમ પહેલા તો આપણે એને સમજીએ, પછી આપણે જે ભણાવીએ છીએ એ બાળકોને આપણે સમજીએ, એ એક માનવ જીવનના મૂલ્યો જ છે. આપણે એકબીજાનું મહત્વ સમજી શકીએ અને એમાં એ મોટામાં મોટું મૂલ્ય તો ભગવાને જે આપણને આ જે મનુષ્ય શરીર આપ્યું છે ને એનું મૂલ્ય સમજીએ ને તોય બહુ થઈ ગયું. મારી એક કવિતા છે, માનવ દેહ મળ્યું મજાનું હરિભજવાનું ટાણું, ધંધા કેરી ધમાલમાં જોયું ન ટાણું કે કટાણું. માનવ દેહ મળ્યું મજાનું હરિભજવાનું ટાણું, ધંધા કેરી ધમાલમાં જોયું ન ટાણું કે કટાણું. ઓ ચિંતાનો આવશે બુઢાપો તને વાશે નવતર વાણું, બાલ ગીતા હજુ હરી ભજી લે નહીં તો થાશે જાન રટાણું, નહીં તો થાશે જાન રટાણું. ક્યારે જીવનની સંધ્યા ઢળી ગયા એ આપણને ખબર નથી. એમાંય કોરોનાએ તો આપણને બધાને બરાબર શીખવાડી દીધું. ઘણા લોકો મને એમ કહે દીધી મેં અત્યાર સુધીમાં કથા કરી લગભગ 426 કથાઓ મારી પૂરી થઈ અત્યાર સુધી. અહીંયા દેશમાં પરદેશમાં બધી જગ્યાએ ખૂબ કથાઓ થઈ છે મારી. તો ઘણા લોકો એવા એવા છે જે રિપીટલી મારી કથા બધા સાંભળતા હોય. તો એમાં એક દાદા હમણાં આવ્યા, મને કે દીદી છેલ્લા લગભગ 2.5 વર્ષથી હું તમને સાંભળું છું. બીજા પણ ઘણા બધા કથાકારોને અમે સાંભળીએ છીએ, પણ જે તમારી કથાઓમાંથી અમને જ્ઞાન ન મળ્યું ને એ કોરોનામાં જ્ઞાન મળી ગયું. એ કોરોનાએ અમને જ્ઞાન આપી દીધું કે આમાં કોણ કોનું છે, કોણ શું કરશે, કોણ પાછળ શું પડ્યું રહેશે.